जय श्री कृष्ण बाळको, आजे धोरण एक विषय अंग्रेजी, तेमा आजे आपणे नीचेना फळोना नाम सामे अंग्रेजी उच्चार लखो। सौ प्रथम छे केरी, तो केरी ने अंग्रेजी में शू कहेवाय? मेंगो। मेंगो एटले केरी। सफरजन, सफरजन एटले एप्पल। तरबूज, तरबूज एटले वॉटरमेलन। अनानस, अनानस एटले पाइनएप्पल। केळू, केळू एटले बनाना। चीकू, चीकू एटले चीकू ज थाय। नारियल, नारियल एटले कोकोनट अथवा तो कोकोनट। जामफळ, जामफळ एटले ग्वावा। हवे आ बाजू नारंगी, नारंगी एटले ओरेंज। अंजीर, अंजीर एटले फीग। पपैयो, पपैयो एटले पपाया। टेटी, टेटी एटले मस्कमेलन। बोर, बोर एटले बेरी। द्राक्ष, द्राक्ष एटले ग्रेप्स। ને છેલ્લે શેરડી, શેરડી એટલે શુગર ક્રેન। હવે એક વખત આપણે બોલી લઈએ। કેરી એટલે મેંગો, સફરજન એટલે એપલ, તરબૂચ એટલે વોટરમેલન, અનાનસ એટલે પાઇનએપલ, કેળું એટલે બનાના, ચીકુ એટલે ચીકુ, નાળિયેર એટલે કોકોનટ, જામફળ એટલે ગ્વાવા, નારંગી એટલે ઓરેન્જ, અંજીર એટલે ફીગ, પપૈયું એટલે પપાયા, ટેટી એટલે મસ્કમેલન, બોર એટલે બેરી, દ્રાક્ષ એટલે ગ્રેપ્સ અને શેરડી એટલે શુગર ક્રેન। હવે એવી રીતે સામે આપણે શાકભાજીના ઉચ્ચાર લખવાના છે। સૌ પ્રથમ આપણે સૂચના વાંચી લઈએ। નીચેના શાકભાજી સામે અંગ્રેજી ઉચ્ચાર લખો। આ શાકભાજીના નામ લખ્યા છે ને, તેને આપણે અંગ્રેજીમાં શું કહીએ? તેના નામ લખવાના છે, એટલે કે ઉચ્ચાર લખવાના છે। બટાકા, બટેકા એટલે પટેટો। ટામેટા, ટામેટા એટલે ટમાટો। કોળું, કોળું એટલે પમ્પકિન। ભીંડો, ભીંડો એટલે લેડી ફિંગર। રીંગણ, રીંગણ એટલે બ્રિંજલ। ગાજર, ગાજર એટલે કેરટ। મૂળો, મૂળો એટલે રેડિશ। ડુંગળી, ડુંગળી એટલે ઓનિયન અથવા તો ઓનિયન, ગમે પણ લખી શકાય। લસણ, લસણ એટલે ગાર્લિક। મરચું, મરચું એટલે ચીલી। કોબી, કોબી એટલે કેબીજ। દૂધી, દૂધી એટલે ગોળ।
अथवा तो गाढ़ बने लखी सकाय। लींबू, लींबू एटले लेमन। फुलेवर, फुलेवर एटले कॉलीफ्लावर। तोरियू, तोरियू एटले रीज गॉड। अने वटाणा, वटाणा एटले पेस। હવે બાળકો ફરીથી આપણે આ શાકભાજીના નામ એકવાર બોલવાના છે। બટાટા એટલે પટેટો, ટામેટા એટલે ટમાટો, કોળું એટલે પમ્પકિન, ભીંડો એટલે લેડીઝ ફિંગર, રીંગણ એટલે બ્રિંજલ, ગાજર એટલે કેરટ, મૂળો એટલે રેડિશ, ડુંગળી એટલે અનિયન, લસણ એટલે ગાર્લિક, મરચું એટલે ચીલી, કોબી એટલે કેબીજ, દૂધી એટલે ગોળ અથવા તો ગાઢ, બંનેમાંથી એક લખી શકાય। લીંબુ એટલે લેમન, ફુલેવર એટલે કોલીફ્લાવર, તોર્યું એટલે રીજ ગોળ, અને વટાણા એટલે પીસ। જય શ્રી કૃષ્ણ બાળકો।